આજથી એક વર્ષ પહેલા અંજલીએ અને એક સપનું એનું શેર કર્યું મારી સાથે કે મારે બ્યુટી ક્વીન બનવું છે. ત્યારે એનું એ સપનું ખાલી સુરત લેવલ પર હતું કે મારે સુરતમાં મારું નામ કરવું છે. અને અમે બંને ડિસ્કસ કરતા હતા, ડિસ્કસ કરતાં કરતાં અમે નક્કી કર્યું કે સુરતમાં શું કામ, તું ઇન્ડિયા લેવલ પર વર્કઆઉટ કરી શકે છે. અને એ પછી ચર્ચા કરીને, વાત કરીને એની આગળ અમે બધી પ્રોસેસ ચાલુ કરી. અને આજે એ વાતને એક્ઝેક્ટ એક વર્ષ થયું. લાસ્ટ નવરાત્રિમાં અમે ડિસાઈડ કરેલું કે મિસિસ ઇન્ડિયા બનવું છે, અને આજે એણે ફર્સ્ટ નવરાત્રિના દિવસે એ વસ્તુ, એનું સપનું સાકાર થયું છે. થેન્ક યુ સો મચ જ્યોતિબેન. પહેલી વાત તો હું એક હાઉસવાઈફ છું, અને મારા માટે મારે નાનપણથી મારું એક વસ્તુ છે કે અહીંયા મને ખાણવાનું જોઈએ. અને મારી એ જીદ મારા હસબન્ડ માટે આજે એટલી પ્રાઉડની વસ્તુ છે કે મારી વાઈફ જે કરે, વિચારે એ કરીને જ રહે. એટલે મેં શું કર્યું કે જ્યોતિબેનનો સંપર્ક કર્યો કે જ્યોતિબેન મારે કંઈક એવું કરવું છે કે લોકો મને, આજે એવું નથી કે પૈસો હોય તો જ તમને લોકો યાદ રાખે, પણ તમે તમારી ટેલેન્ટથી પણ આગળ વધો તો લોકો તમને યાદ રાખે. તો મેં જ્યોતિને એવું કીધું કે મને કંઈક એવું કરવું છે કે લોકો મને જેનાથી યાદ રાખે. અને મેઇન તો એના માટે ફેસથી નહીં, પણ મને એવી મારામાં ઇનર બ્યુટી છે જેને તમે બહાર લાવો તમારા સહયોગથી. એ ટેલેન્ટ જે મારામાં છુપાયેલું છે, તો તમારો તમે મને એવો સાથ આપો કે જેનાથી મારી ઇનર બ્યુટી, જેનાથી સમટાઈમ્સ કે મારા કોઈની સાથે વાત કરવા જાઉં તો મારું બોડી સિવરિંગ થાય, કે મને એમ ગભરામણ થઈ જાય. મને આજે હું ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણી, તો મને એ બી ફિયર અંદર હતું કે આમ ઇંગ્લિશમાં જ્યારે લોકો વાત કરે ને તો ત્યારે એકદમ એ થઈ જતી કે યાર મને કંઈ સમજ નથી પડતી. તો જ્યારે આ તો સુરત લેવલ હતું, જ્યારે ઇન્ડિયા લેવલ પર જરૂર જવું હતું ત્યારે ત્યાં તો એવું હતું કે ઇંગ્લિશમાં બધા વાત કરે, તો મારી જ્યોતિ સાથે એ જ વાત થઈ કે જ્યોતિ હું આ કેવી રીતે કરી શકીશ. તો એણે તો પહેલાં વર્કઆઉટ કર્યું મારી સ્પીચના ઉપર કે એક તો તારી સ્પીચ તું ગભરા નહીં, બધું જ ફાઇન થઈ જશે. આજે હું જે બોલી રહી છું બીકોઝ ઓફ એમના લીધે, કે પહેલાં સ્પીક પર મારે અવાજ પર એમને વર્ક કર્યું, પછી એવું એણે મને સમજાવ્યું કે ઇંગ્લિશ જરૂરી નથી, આપણી જે માતૃભાષા હોય છે એની ઉપર જ તું વર્કઆઉટ કર, એ તું સ્પષ્ટ, અને એની ઉપર તું પહેલાં પ્રાઉડ ફીલ કર કે તું ગુજરાતી છે અને તે પણ સુરતી છે. એટલે સુરતના લોકોનું કહેવામાં આવે છે કે સુરતના લોકો ઘણા સુંદર અને મીઠા પણ હોય છે. સો એણે આ વસ્તુનો મારામાં જાગૃત લાવ્યું કે ભાઈ ઇંગ્લિશ અંજલી જરૂરી નથી, એના માટે આપણે ગુજરાતી બોલવું અને ગુજરાતી પ્રાઉડ કરવું, જે મેં આજે સુરતમાં ને ગુજરાતને ઇન્ડિયામાં ઇન્ડિયા લેવલ પર આજે મેં એ વસ્તુ કર્યું છે. ત્યાં ગયા પછી પણ મેં એક દિવસ રાત્રે ફોન કર્યો જ્યોતિ, અહીં ત્યાં આગળ ડોક્ટરે પાર્ટ લીધેલો, તો એ લોકોના માટે પણ મારે એક જ એ મેસેજ છે કે તમે કીટી પાર્ટીમાં એન્જોય કરો છો, પણ કોઈ દિવસ એવું વિચારો કે આજે આપણું કીટી પાર્ટીનું જે એક ગ્રુપ છે બધા આપણે કોઈ સોશિયલ વર્ક કરવા જઈએ, એ લોકોની સાથે એન્જોય કરીએ, ને એ લોકોને એ વસ્તુ શીખવાડે. જીવનનો મોટો એ છે કે જો તમે લોકોને ખુશ કરશો ને તો તમે આપોઆપ ખુશ થશો. જે બધી વસ્તુ મને જ્યોતિબેન તરફથી મળી છે કે અંજલી તારામાં બહુ બધું ભરેલું છે, એ બધું બહાર કાઢવું, અને એ વસ્તુ મેં બહાર કાઢ્યું છે. ત્યાર પછી આવે છે કોસ્ટ્યુમ માટેની, હું તમને વાત કરું છું. તો કોસ્ટ્યુમ માટેનું પણ મને એમ કહ્યું કે બધાથી ડિફરન્ટ કરવાનું જોઈએ, બધાથી અલગ કરવાનું જોઈએ. તો એમાં મેં વાત કરી હતી મારા ડિઝાઇનર જે અહીંયા છે, જ્યારા બુટીક, જેમના થકી મને નેશનલ કોસ્ટ્યુમમાં આજે આપણે ગુજરાતને નેશનલ કોસ્ટ્યુમમાં આપણે એવોર્ડ મળવામાં આવ્યો છે એમાં પણ. સો આ બધી વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ને, તમારી બ્યુટી, તમારું બ્રેઇન, તમારી પાવરફુલ એઝ અ વુમન, એ બધું જ્યારે તમારું ભેગું થાય છે ને, ત્યારે જ તમે આ વસ્તુ પર, આ લેવલ પર પહોંચી શકો છો, ઇન્ડિયા લેવલ પર પહોંચી શકો છો. ઇન્ડિયા લેવલ પર જવાનું એ ફક્ત તમારા, તમે ખૂબસૂરત દેખાઓ છો એ જરૂરી નથી. જ્યારે મેં આ તાજ ત્યાં આગળ અમારી સામે મૂકવામાં આવ્યો હતો, ત્યારે અમિશા ચૌધરી જે મારા ડિરેક્ટર હતા, એમણે પહેલાં એ જ કીધું કે જો તમે લોકો એમ વિચારો છો કે તમે આ તાજ તમને મળે તો કેવું કે તમે સુંદર દેખાઓ છો, એના માટે મારો આ તાજ નથી. સો બે દિવસમાં અમને ત્યાં બહુ ટાસ્ક આપવામાં આવ્યા હતા કે જે હું એરપોર્ટ પરથી દિલ્હી લેન્ડ થઈને ત્યાંથી મને કીધું મેડમ ત્યાં ઓલરેડી ચાલે છે, તમારો લગેજ પહોંચી જશે, તમે ત્યાં જતા રહો હોલમાં. પ્રેક્ટિસ ત્યારથી ચાલુ થઈ અને બે દિવસમાં તમને કહું ને હું ખાલી કલાક સુઈ ગઈ છું.
ત્યાં આગળ. ત્યાર પછી અમને લોકોને ત્યાં 45 લેડીઝ હતી, એમાંથી 45 માંથી ઓન્લી એ લોકોએ 14 ને સિલેક્ટ કરી છે. અને 14 ને સિલેક્ટ કર્યા પછી ત્યાં આગળ અમને લોકોને ગ્રૂમિંગ તો આપ્યું કે હાઉ ટુ વોક, હાઉ ટુ ટોક, વોટ ઇઝ અ ઇનર બ્યુટી. ત્યાં ટેલેન્ટ રાઉન્ડ હતો, તેમાં મેં ટેલેન્ટ રાઉન્ડમાં બેટી બચાવ અને બેટી પઢાઓ એના ઉપર મેં ડ્રામા કર્યો હતો. અને એમાં પણ હું ઘણી એ લોકોને ઘણું ગમ્યું. અને જે મેં મારી આંખમાંથી ખરેખર ત્યાં બેટી બચાવ પર ડ્રામામાં જે મારા આંસુ પડ્યા છે એ જોઈને ત્યાં આવેલા જુરી પણ હતા એ પણ રડી પડેલા હતા કે ખરેખર આ વસ્તુ સત્ય હકીકત છે. ત્યાર પછી એ એવો અમને એક સોશિયલ વર્ક પર લઈ ગયા છે દિલ્હીની બહુ ફેમસ એનજીઓ છે લાડલી ફાઉન્ડેશન કરીને. તો ત્યાં આગળ બી અમને લોકોએ સવારથી સાંજ સુધી લઈ જવામાં આવ્યા હતા, બે જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. તો ત્યાં આગળ અમને પહેલાં છે ને અસ્મિતા થિયેટરના સ્ટુડન્ટ્સ ત્યાં આવીને ડ્રામા એક બતાવ્યો હતો જે રિયલમાં આજે ફેક્ટ વસ્તુ છે, સમાજની સોસાયટીની એક ફેક્ટ વસ્તુ છે. કે ત્યાં અમે એ લોકોએ ડ્રામા કર્યો પછી અમને કહેવામાં આવ્યું કે તમે હવે ઘરે ઘરે જઈને ત્યાં નોક કરો અને ત્યાં આગળ જે લેડીઝ છે, નાની છોકરીઓ છે, એ લોકોને પૂછો. અને થેન્ક્સ ટુ દિલ્હી પોલીસ કે એ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો કે અમારા પ્રોટેક્શન માટે અમને બે લેડીઝને સાથે બબ્બે પોલીસ અમને લોકોને આપેલા હતા. અને એ લોકોએ ત્યાં અમે નોક કરીને અમારે પૂછવાનું હતું કે તમને શું પ્રોબ્લેમ છે, શું છે અહીંયાનું છોકરીઓના ઉપર. તો અમને ત્યાં ઘણી હકીકત એવી જાણવા મળી છે કે આજની જે ત્યાં આગળ રહેતી લેડીઝો છે અમને કીધું છે કે અમે છોકરીઓને છે ને મેડમ ચાર ચાર દિવસ સુધી નવડાવતા નથી. તો મેં કીધું એવું કેમ ચાર દિવસ સુધી નવડાવતા નથી? તો એમણે કીધું કે એની પાછળનો રીઝન એ છે કે આજે અમે છે ને અમારા હસબન્ડથી અમારી દીકરીઓ માટે સેફ નથી. આજે બાપ બી દીકરીની ઉપર બળાત્કાર કરે છે, એનાથી અમે આજે અમે છોકરીને નવડાવીએ નહીં, એનામાંથી બરકું આવે, એનાથી લોકો દૂર રહે. આ રિલેટેડ હકીકત છે. ત્યાર પછી અમને બતાવવામાં આવ્યું સેનેટરી નેપકીન જે લોકો અફોર્ડ નથી કરી શકતા. તો છોકરી હોય કે મહિલા હોય એ બધા ત્યાં આગળ જઈને એક નેપકીન 4-5 દિવસ વાપરે છે, ધોઈ ધોઈને અગેન એ જ વાપરે છે. અને માઓ શું કરે છે, દરવાજાને લોક કરીને અમે લોકો જઈએ છીએ. એક દીકરી એવી હતી કે જેને મધર ઓફ થઈ ગયેલી હતી ને મારી પાસે આવીને કીધું મને આંટી મારા પપ્પા બહુ મારે છે. તો મેં કીધું એની હકીકત મેં ત્યાં આગળ જાણી કે એવું તો શું છે કે તારા ફાધર તને મારે છે. બીકોઝ ઓફ એના દાદી, એના ફાધર કામ પર જતા હતા અને એ દીકરીના દાદીના સાથે રહેતી હતી. તો એના દાદી કેવું કે દીકરી બહાર રમવા જાય ને એટલે એના ફાધરને ખબર પડે, એની દાદી કહી દે એટલે એને એટલા માટે મારે કે તારે ઘરની બહાર રમવા નથી જવાનું કારણ કે તું સેફ નથી. અમને ત્યાં એ વસ્તુનો નોલેજ આપવામાં આવ્યો છે કે ત્યાં આગળ લોકો આજના જનરેશન જે હાફ શોર્ટ કપડાં પહેરીને બહાર નીકળે છે તો કહેવામાં એમ આવે છે કે છોકરીઓ કપડાં શોર્ટ પહેરીને નીકળે છે એટલે લોકો છોકરાઓ બગડે છે. પણ એ કઈ છોકરીઓ છે 4 મહિનાની 6 મહિનાની જેની ઉપર આપણા સુરતમાં બી બળાત્કાર કરવામાં આવ્યો છે, એ છોકરીના નથી શરીરનું એવું કોઈ ડેવલપમેન્ટ થયું હતું ને કે નથી એ છોકરી એવા કોઈ શોર્ટ કપડાં પહેરતી, તો આમાં વાંક કોનો કહેવાય? એ છોકરીએ તો કંઈક કોઈને એના એવા કપડાથી કંઈ છોકરાઓ કે પુરુષો એક્સાઇટ થઈ ગયા એવું તો કંઈ જોવા મળતું નથી. તો આ સોસાયટીની હકીકત એ લોકો અમીષા ચૌધરીએ અમને ત્યાં બતાવી છે. અને એ વસ્તુનું મને ફીલ થયું કે નહીં, આ વસ્તુ હું અહીંયા શીખીને ગઈ છું, એ મારા સુરતમાં, એ મારા ગુજરાતમાં મારે આ વસ્તુ સ્પ્રેડ કરવી છે કે દરેક નારીઓને સમજાવવું છે કે તમારામાં જે શક્તિ છે એ બહાર લાવો, તમે બી કંઈક કરી શકો છો. અને એના માટે આજે સારી સારી મહિલાઓ બેઠી છે. એટલે ત્યાં ગયા પછી આ બધું ઘણું ત્યાં શીખવા મળ્યું છે. અને ત્યાં એમને કિંગડમ ઓફ ડ્રીમમાં હાઇડ્રોલિક સ્ટેજ જે આવે છે એના ઉપર અમારો શો રાખવામાં આવ્યો હતો. ત્યાં આગળ બોલિવૂડની ઘણી હસ્તીઓ આવી હતી, અદિતિ કોઈત્રેકર હતા, અમન વર્મા હતા, કોયલ રાના હતી, અને આમાં એક ઇન્ટરનેશનલ જ્યુરી હતી મિસ યુનાઇટેડ રેબિકા. અને રેબિકાએ સૌથી વસ્તુ એ છે કે એને આપણો નેશનલ કોસ્ટ્યુમ બહુ જ ગમ્યો છે કે સેકન્ડ ડે જ્યારે હું નીકળતી હતી ત્યારે પણ એમને મને કીધું કે બીકોઝ ઓફ મારા નેશનલ કોસ્ટ્યુમમાં જે અહીંયા મૂકવામાં આવ્યો છે એ એમને ઘણો પસંદ કરવામાં આવ્યો છે. ને અમારે છે ને આજે પણ કંઈક હતું ને અમારા શું કહેવાય કે રાઉન્ડ જે હતા ને એમાં અમારે વિધિન 3-4 મિનિટ્સમાં આવી રીતે આખા તૈયાર થવાનું. અને નવ વન ત્યાં કેવું અમને કોઈક મદદ કરવાનું પણ નહીં હતું. નેશનલ કોસ્ટ્યુમમાં એવું હતું કે જ્યારે એ લોકો લિંક મોકલવામાં આવી હતી કે મને નેશનલ કોસ્ટ્યુમમાં મને સમજ નહીં પડતી હતી,
તો મેં એમને કીધું કે ભાઈ તમે નેશનલ કોસ્ટ્યુમની મને લિંક મોકલો. તો એના ઉપરથી મેં ને મારા ડિઝાઇનરે બેસીને એ લિંક જોઈ. પછી મેં જીયાજીને કીધું કે જીયાજી આમાં મને છે ને ઘાઘરા ચોરી એ મને બહુ કોમન લાગે છે, પણ મારે એવું નેશનલ કોસ્ટ્યુમ પ્રેઝન્ટ કરવું છે જેમાં ભારતના તિરંગાનો રંગ આવતો હોય, જેમાં કેસરી કલર આવતો હોય, અને એ કોસ્ટ્યુમ મારે આખો કલરફુલ કરવો છે, જેમાં બાંધણી પણ વાપરવામાં આવી છે, એમાં આપણે જે સાફો છે આપણા ગુજરાતનું ગર્વ જે આપણા મોદી સાહેબ પણ એ સાફો પહેરે છે. સો આમાં એક લેડીઝ એક વુમન અને એક એ રીતનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે કે જેનાથી મેં જ્યારે કોસ્ટ્યુમ પહેર્યું ને ત્યારે આપોઆપ મને હું ગુજરાતી છું, ગુજરાતની છું એવું ફીલ મને થયું. તો મેં જીઆજી આ વસ્તુ ડિસાઈડ કર્યું કે આપણે કંઈક ડિફરન્ટ કોસ્ટ્યુમ કરીએ, અને પછી અમે આ રીતનું આખું ડિઝાઇન તૈયાર કર્યું. અને આમાં છે ને બહુ ડિફિકલ્ટ હતું આ કોસ્ટ્યુમમાં, એકચ્યુઅલી એમાં પ્રોપર દેખાતું નથી, બાકી એમણે આમાં શોર્ટ શોર્ટ બધા કચ્છીના વર્ક કરાવ્યા છે આની અંદર. અને આ એમને 15 ડેઝ થયા આ રેડી કરતા આ કોસ્ટ્યુમ પાછળ.